धर्म जो पैसा खातर छूटी जतो होय, भगवान जो पैसा खातर छूटी जता होय, गुरु जो पैसा खातर छूटी जतु होय, प्रवचन जो पैसा खातर छूटी जतु होय, तो कई रीते तमे कही सको एम छो के पुण्य चढ़े पैसा करता। तमे बोलो छो भले, पण तमारू तमारू जीवन, तमारू वर्तन, तमारू व्यवहार तो एम ज के छे के तमारे मन पैसो सर्वस्व। फरीथी पैसा कुछ कुछ है, सब कुछ नहीं है। एक वाक्य कायम माटे याद राखजो, तमारो संसार 80% पुण्य थी चाले छे, 20% पैसा ना पुरुषार्थ, अने अमारो धर्म 80% पुरुषार्थ थी चाले छे, 20% अहीं पुण्य छे। तुमने उल्टा कर दिया, चुकी दो पुण्य वधे नहीं क्या नाश। वादळ बंधाय तो ज वरसाद पड़े ने, वादळ तो बांधवा पड़े ने, पण तमारी नजर वादळ तरफ नहीं होती, क्या होय छे? वरसाद तरफ। माटे मारे तमने पुरुषार्थ अने पुण्य ने अलग करी देवा पड़या। तमारो संसार 80% पुण्य थी चाले छे, તમારું પુણ્ય જો જોરમાં હોય તમે એક ફોન કરો ને 5 લાખ ઉતારી શકો કે ના ઉતારી શકો? અને પુરુષાર્થ એક અપેક્ષા, ધર્મ પુરુષાર્થને છોડી આ પસીના વાળાને પુરુષાર્થ ગણીએ કે પુરુષાર્થ જેટલો વધારે કરીએ એટલા આપણે સુખી વધારે, તો હું તમને પૂછું, તમારી ઓફિસ, તમારી ફેક્ટરીમાં કેટલો સ્ટાફ છે? 100, 150, 200 નો સ્ટાફ, એ પસીનો વધારે પાડે કે તમે પાડો? કોણ પાડે? સ્ટાફ વધારે પડે? તમારે તો ઓફિસમાં ગયા પછી પણ શેમાં બેસવાનું? એસીમાં, એટલે ધૂળો ઘણો પણ જે પસીનો થવાનો એ તમે થવા દેતા નથી, સવારે જીમમાં જઈને પસીના કાઢવાના? હે, કોને માને? નહીં નહીં, પસીનો તમને જરાય કરવાનો નથી, ઓલો પસીનો પાડે છે। તમારી માન્યતા એવી છે જેટલો પુરુષાર્થ વધારે કરશું એટલા વધારે મળશે, આ તમારી એક ડેફિનેશન છે, એને તોડવા માટે હું તમને કહી રહ્યો છું। તમારા કરતા તમારો સ્ટાફ વધારે પુરુષાર્થ કરી રહ્યો છે, વધારે પસીનો પાડી રહ્યો છે, અને છતાંય મહિને એને સેલરી કેટલી? એક મિનિટ, પેલા મારા જવાબ આપો। 5,000, 10,000, 12,000, 20,000, 25,000 જેવી જેની કેટેગરી, 5,000, 10,000, 15,000, 20,000 જેવી જેની કેટેગરી, બરાબર? અને તમે એક ટીપુ પસીનાનું પાડ્યું નથી, ઘરે એસીમાં હતા, લિફ્ટમાં તો એસી નથી, લિફ્ટમાંથી નીચે ઉતરી ગાડી, ગાડીની અંદર પણ શું આવી ગયા? એસી, એસીની ગાડીમાં બેસીને જેવા ઓફિસમાં પહોંચ્યા, સુરત પહોંચ્યા, અને જેવા ચડ્યા ત્યાં પાછી શું? ઓફિસની અંદર એસી, એસીથી એસીની તમારી યાત્રા છે, એક ટીપું તમે નથી પાડ્યું, અને તમને ખાલી એટલા સમાચાર મળ્યા કે આજે આમની સાથે તમારે વાત કરી લેવાની છે, અને તમે એને ફોન કર્યો, ઓલા કીધું આટલામાં, તમે કીધું આટલામાં, આટલામાં આટલામાં એમ કરતા સેટલમેન્ટ કર્યું, અને એક ફોનની અંદર તમે સોદો કર્યો, અને કમસે કમ તમને 5 લાખ રૂપિયા પ્રાપ્ત થઈ ગયા એક જ સોદામાં, એક જ ફોનના ચકરડામાં તમને 5 લાખ મળ્યા। એ પસીનાથી મળ્યા? જો હવે ગયા જન્મનો પસીનો યાદ નહીં કરાવતા, હમણાં આ જન્મ ની માંડો, તમે નાસ્તિક છો એટલે તમારે મારે આ જન્મ સાથે જ વાત કરાવવી પડશે। આ જન્મની અંદર તમે કોઈ પસીનો નથી પાડ્યો ને છતાંય તમને મળ્યા, અને ઓલો પસીનો પાડીને ઊંધો મળી જાય ને તમને કહે શેઠ 500 તો વધારો, હવે રેવા દે રેવા દે, હવે કોરોનામાં તમને આટલું આપ્યું તોય તમને લોકોને શાંતિ છે જ નહીં, બસ માગ 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 કર્યા કરો છો, અને એને તમે જે 5-7 હજાર આપ્યા, પસીનો એનો, રૂપિયા ઓછા, પસીનો તમારો ઓછો અને રૂપિયા વધારે, વાહ! ક્વોલિટી ક્વોન્ટિટી કરીને તમે મારા જવાબને ચેન્જ નહીં કરી નાખો, હું જે પૂછું છું એનો જવાબ આપો। પુણ્ય અને પુરુષાર્થ, કિંમત થી આવ્યા પછી અમે પસીના પાડ્યા છે, યુ આર રાઈટ,
યુ આર રાઈટ, પણ અત્યારની માંડવું છે. એ ગયો જમાનો, એને ભૂલી જાઓ. એ વખતે તમે તમે તમારા બોસ હતા કોક, એ બોસ નું પુણ્ય જોરમાં હતું, તમે એના અંડર ની અંદર તમે એના સ્ટાફમાં હતા, એનું ફળ મળે છે. એનું ફળ નથી, આ ગયા જન્મમાં જે ધર્મ પુરુષાર્થ કર્યો છે એનું ફળ છે. જોયું તમને? હજી ફળ પણ કોનું દેખાય છે? અમે નાના હતા ત્યારે અમે કેવી મેળ, અને તમે આજ કામ કર્યું છે. તમારા દીકરા જરાક મોટા થયા ને કે પપ્પા 4G, પપ્પા 5G, પપ્પા 50,000 નો લાવી આપો ને મોબાઈલ, ત્યારે તમે શું કીધું? બસ તમારે કોઈ પસીના પાડવા નથી. તમારા જેટલું ઉંમરના હતા ત્યારે અમે શું કામ ધંધા કર્યા છે તમને ક્યાં ખબર છે? અમે કેવા કેવા પસીના પડે તમને? આવી બધી રેકોર્ડો વગાડો છો કે નથી વગાડતા? રેવા દો. મારા સાહેબ ના નામ નહી લ્યો. હા માતા પિતા, હા તો એને કહેવાય ને કે આપણે નથી દીક્ષા લીધી, તો એને તો દીક્ષા અપાવો. કેમ આવી વાત ના કરી? કારણ કે તમારી ડાયરીમાંથી ધર્મ નામના પુરુષાર્થને ચોકડી મુકાઈ ગઈ છે. પ્રભાવ તો બહુ દૂરની વાત છે, તમારી ડાયરીમાં બહુ બહુ તમે જૈન છો એટલે પુણ્ય સુધી પહોંચ્યા છો, બાકી પૈસા સિવાય આ દુનિયામાં બીજું